ગયા વર્ષે કોરોનાએ અચાનક દેખા દેતા સમગ્ર વિશ્વ થંભી ગયું હતું પૂર્ણ વિરામ સદીઓથી કોઈને પણ આવો ભયાનક અનુભવ નહોતો થયો પૂર્ણ વિરામ તમામ પ્રકારની અટકળો અને અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું પૂર્ણ વિરામ કોરોના ફેલાવા માટે દેશો એકબીજા ઉપર આક્ષેપ મૂકવા લાગ્યા હતા પૂર્ણ વિરામ ચીનને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યું પરંતુ કોરોનાના બીજા મોજાનું કંઈક તો રહસ્ય છે જ પૂર્ણવિરામ ભારતની આરોગ્ય અને વહીવટી વ્યવસ્થા લગભગ અસ્તવ્યસ્ત થઈ ચૂકી છે તેવામાં ચીનમાં બીજા મોજાની અસર શા માટે જોવા નથી મળી રહી ચીને શું આ મહામારીને રોકવા માટે પોતાના તમામ લોકોને રસી લગાવીને સુરક્ષિત કરી દીધા છે પ્રશ્નચિન કોવિડનું પ્રથમ મોજું આવ્યા પછી વિશ્વભરના વિજ્ઞાનીઓએ તેના મૂળ સુધી પહોંચવા અને કોયડો ઉકેલવા અભિયાન ચલાવી દીધું હતું પરંતુ ભારતમાં તો કેટલીક ટીવી ચેનલ અને રાજકીય પક્ષોએ કોવિડ સંક્રમણ માટે તબદીલી જમાતને જવાબદાર ઠેરવી દીધી અને તેના સભ્યોની પાછળ પડી ગયા પૂર્ણવિરામ તંત્ર પણ તેમની પાછળ પડી ગયું જમાતના પ્રાંતીય અધ્યક્ષ વિરુદ્ધ બિનજવાબદારીપૂર્વક ભીડ એકઠી કરવા બદલ કેટલીક કાનૂની નોટિસ પણ જારી કરવામાં આવી પૂર્ણવિરામ દિલ્હીના નિઝામુદીન ક્ષેત્રને છાવણીમાં બદલી નાખવામાં આવ્યું પૂર્ણવિરામ એવું માની લેવામાં આવ્યું કે ચીનથી નીકળેલો વાયરસ સીધો તબદીલી જમાતના કાર્યક્રમનો ભાગ બનવા જ આવ્યો હતો પૂર્ણવિરામ તે ખૂબ જ બિનજવાબદાર વલણ હતું પૂર્ણવિરામ માની લઈએ કે મુસ્લિમને નિશાન બનાવીને ભાજપ સતત હિન્દુઓને પોતાને પક્ષે સંગઠિત કરવામાં લાગેલી છે પરંતુ તેનો અર્થ એ તો નહીં કે જનતા વચ્ચે બિનવૈજ્ઞાનિક અંધવિશ્વાસ ફેલાવવામાં આવે પેરેગ્રાફ જે હોય તે પણ શાસનનું કામ પ્રજાની સુરક્ષા કરવાનું અને સમાજમાં સામંજસ્ય સ્થાપિત કરવાનું છે પૂર્ણવિરામ આ પ્રકારના બિનજવાબદાર વલણને કારણે સમાજમાં અશાંતિ અને અરાજકતા તો ફેલાય પરંતુ જે ઉર્જા અને ધ્યાન કોરોનાના ઉપચાર અને પ્રબંધનમાં આપવાનું હતું તે ઉર્જા માથાધડ વિનાની કામગીરીમાં ખર્ચાઈ ગઈ પૂર્ણવિરામ સ્થિતિ ખૂબ ખરાબ થવા લાગતા સરકારે મોટા પગલાં લીધા પૂર્ણવિરામ લોકડાઉન અમલી કરી દીધું પૂર્ણવિરામ તે વખતે લોકડાઉનનું એ રીતે લાગવાની વાત પણ કોઈના ગળે ઉતરતી નહોતી પૂર્ણવિરામ બધાએ અનુભવ્યું કે લોકડાઉન અમલી કરવું જ હતું તો સમજી વિચારીને વ્યવહારિક દ્રષ્ટિકોણ અને લોકડાઉન લગાવવાની જરૂર હતી પૂર્ણવિરામ દેશની આરોગ્ય સેવાઓ તે વખતે કોરોના સામે લડવા તૈયાર ના હોવાથી તે સમયે દેશભરમાં ભારે અવ્યવસ્થા ફેલાઈ ગઈ પૂર્ણવિરામ જેની સૌથી મોટી કિંમત કરોડો ગરીબ મજૂરોને ભોગવવી પડી પૂર્ણવિરામ બિચારા પોતાના અભૂત બાળકોને લઈને સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને પોતાના વતન પહોંચ્યા પૂર્ણવિરામ લોકડાઉનના સમગ્ર ધ્યાન આરોગ્ય સેવા પર જ કેન્દ્રિત રહ્યું તેને કારણે ધીરે ધીરે સ્થિતિ નિયંત્રણમાં આવતી ગઈ પૂર્ણવિરામ બીજી તરફ વિજ્ઞાનીઓએ ઊંડા સંશોધનને અંતે કોરોનાની વેક્સિન તૈયાર કરી લીધી અને રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું તેને કારણે સમાજમાં ફરી આશાનું કિરણ જન્મ્યું પૂર્ણવિરામ